સુરતમાં સમગ્ર દેશભર માટે પોતાનું કિસ્મત અજમાવવા માટે ઘણા લોકો આવતા હોય છે. શૂન્યમાંથી સર્જન કરનારા સુરતના એક સફળ ઉદ્યોગપતિએ ગુજરાતીમાં બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી છે. સુરત સહિત ગુજરાતભરમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. સુરતના વેલેન્ટાઇન સિનેમા ખાતે બી શંકર સહિત ફિલ્મ કલાકારો હાજર રહ્યા હતા અને જેને સૌ કોઈ સરાહના આપી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં સુરત આવીને કરોડોનું સામ્રાજ્ય ઊભું કરનાર, ચાર આંકડાના પગારથી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી હાલ કરોડો રૂપિયાનો વ્યવસાય કરનાર સફળ વ્યક્તિ શંકરભાઈના જીવન પર ગુજરાતી ફિલ્મ બાયોપિક બનાવવામાં આવી છે. પ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર બની ચૂકેલી આ ફિલ્મને બાયોપિક ફિલ્મ છે કે જે સફળ બિઝનેસમેન પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ સુરતના વિવિધ વિસ્તારોમાં થયું છે. શૂટિંગ વખતે જ લોકોમાં ભારે આતુરતા હોવાથી આ ફિલ્મ ખૂબ જ સફળ નીવડશે તેમ હાલ કલાકારો અને ફિલ્મના ડિરેક્ટર પ્રોડ્યુસરે કહ્યું હતું. હું સાચું કહું તો આજે હું બહુ ખુશ છું. બોલિવૂડમાં મેં ઘણી ફિલ્મો કરી છે, ધૂમ, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, એસા ક્યું હોતા હૈ, લોટ ઓફ ટેલિવિઝન સિરિયલ્સ બધું પણ, અને ગુજરાતી ફિલ્મો પણ મેં કરી છે 3-4 આની પહેલાં. પણ એક જીવિત વ્યક્તિની બાયોગ્રાફી પર કામ કરવું એક બહુ પ્રેરણાવાળું હતું મારી માટે, એક ચેલેન્જ હતું. કારણ કે જે વ્યક્તિ છે એમની લાઈફ સ્ટાઇલ, એમની એટીટ્યૂડ, એમની બોડી લેંગ્વેજ, એમની બોલવાની સ્ટાઇલ, એ બધું પોતાનામાં નાખવું, એમનું એટીટ્યૂડ કેરી કરવું, ઇટ્સ નોટ ધેટ ઇઝી. સો એની માટે મેં મહેનત બહુ કરી છે. જ્યારે હું પહેલી વાર શંકર સરને મળ્યો તો હું અડધો એક કલાક શાંત બેઠો હાયલો કરીને એમને ઓબ્ઝર્વ કરતો હતો કે કેવી રીતે બોલે છે, એમની બોડી લેંગ્વેજ શું છે, એમને આમ આમ કરવાની સ્ટાઇલ છે. તો એ બધું શીખ્યો હું. પછી મેં એમની સાથે આગળ વધ્યો અને પછી મેં કહ્યું ચલો ફિલ્મ સ્ટોરી સાંભળી, જે હિસાબથી એમની બાયોગ્રાફની સ્ટોરીમાં જે ચેલેન્જિંગ એમની લાઈફ સ્ટાઇલ નીકળી છે, જેમ એમને કીધું કે સાયકલ એમની તાકાત નથી, આજે ઘરની નીચે 6-6 ગાડીઓ હોય, એ બી એ પ્લસવાળી ગાડીઓ છે, તો એ એમની ફોકટમાં નથી આવતી, માણસની મહેનતના હિસાબથી આવે છે. એમનું જે ધ્યેય હતું, એમની જે એક કોન્ફિડન્ટ હતું કે હું મારી લાઈફમાં મોટો માણસ બનીને રહીશ, જે મારા ફિલ્મમાં ડાયલોગ પણ છે, તો એમણે એની પાછળ ખૂબ મહેનત કરી છે, ખૂબ લગન રાખી છે, ફેમિલીનો સપોર્ટ મળ્યો છે અને હિંમત હાર્યા વગર, ઘણીવાર માણસ લાઈફમાં ઉપર નીચે ચડાવવા આવતા હોય છે, એમને પણ આવ્યા છે, તો પણ એમને હિંમત ના હાર્યા અને એમને કીધું મારે આગળ વધવું છે તો હું વધી શકીશ. મહેનત કરતા ગયા અને આગળ વધ્યા. આ ફિલ્મમાં ખાસ એવું છે કે આ જે વ્યક્તિની જે લાઈફ સ્ટાઇલ છે એ એક મોટિવેશન છે, કે તમારામાં પાસે કંઈ છે નહીં પણ તમારે બનવું છે, તેની માટે મહેનત કરવાની, એને આત્મવિશ્વાસ રાખવાનો, એની પાછળ લગન રાખો, એની પાછળ લગો. ક્યારેક આપણી પાસે એમ લાગે કે આજે કંઈક નથી, કાલે આવું કરવાનું છે, થશે, હું કરીને રહીશ, તો એક મોટિવેશન છે. આજે તમે, હું બધા ચાઇલ્ડને કહેવા માગું, ચિલ્ડ્રન્સને કહેવા માગીશ કે તમે આ પિક્ચર જોશો, કારણ કે આનાથી તમને મોટિવેશન મળશે કે લાઈફમાં તમારે કંઈ પણ બનવું છે, એન્જિનિયર, ડૉક્ટર, ફિલ્મ સ્ટાર્સ કે પોલિટિશિયન્સ, તો તમે કરી શકો છો. એની પાસે તમારે ખાલી લગન રાખવાની છે, મહેનત કરવાની છે, પાછળ બે કદમ જશે, ચાલશે, 4 કદમ આગળ વધશું, તો આનાથી તમને મોટિવેશન મળશે, હિંમત મળશે. અને આનાથી સ્પેશિયલી જેમ શંકર સરે કીધું કે એમને પહેલી ગુજરાતી બાયોપિક બનાવી છે, પણ ગુજરાતમાં એવા ઘણા લોકો છે જે આજે ગુજરાતમાં પણ રહે છે ને NRI બની ગયા છે, તો એમની લાઈફની પણ અલગ અલગ કાઇન્ડ ઓફ સ્ટોરી હશે, મહેનત કરીને ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. તો આજે એ લોકો પણ આ ફિલ્મ જોવા આવશે અને એના જોયા પછી કદાચ એ લોકો પણ પોતાની લાઈફ સ્ટોરી પર બાયોપિક બનાવશે, તાકી અલગ લોકોને, હરેક અલગ અલગ લોકોની બાયોપિકથી અલગ અલગ શીખવા મળશે. આ પિક્ચરમાં છે ને મારા બચપનથી લઈને આજ સુધી, એટલે જે પેલું સાયકલથી મર્સિડીઝનો શબ્દ હતો એ શબ્દ સાચો જ છે. અરે સાયકલ બી લેવાની એટલી તાકાત નહોતી એવા ટાઈમે, પણ હું મારા પગ પર ઊભો રહેલો છું વડીલોના આશીર્વાદથી અને પબ્લિકનો વેલ વિશિંગથી. બીજું, આ પિક્ચર તમે બે રીતે જુઓ ને, તો એક એ છે કે હું એટલો વેલ નોન તો નથી કે જે સેલિબ્રિટીઓ પર આજ સુધી બાયોપિક બની છે. હું અગર વેલ નોન થોડો ઘણો છું તો મારા સિટીમાં. જ્યારે આટલી મેં રિસ્ક લીધી છે, હિંમત કરી છે, કોના માટે? આપ લોકો માટે, કે આપ બહાર આવો. અહીંયા ગુજરાતમાં ઘણું બધું ભરેલું છે, ઘણાની લાઈફ સ્ટાઇલ છે. બીજું, આજે NRI જે આપણા ભાઈઓ બહાર ગયેલા છે એ લોકો તો ક્યાં પહોંચી ગયા છે, જેમને આનાથી પણ એક નવી એક રસ્તો મળશે કે અમારે બી કંઈક ગુજરાતના લોકોને અમે આપીએ, આના માટે મેં પિક્ચર બનાવી છે. રિલીઝ કરી છે, ટાઈમ લિમિટની અંદર જ કરી છે, એટલે એ મને ગર્વ થાય છે. બાકી ખરેખર બાયોપિક જલ્દી રિલીઝ થતી નથી, જે થેન્ક્સ ટુ અમિતભાઈ, થેન્ક્સ ટુ આ બધા કલાકારોના લીધે. ન તો તમે જુઓ કસે ને કસે એ બધું અટવાતા ચાલતું હોય છે. આપણું સરળતાથી, ભગવાનની કૃપાથી અને લોકોની વેલ વિશિંગથી ટાઈમ પર બધું થયું છે.